હવે સમાચારો વિગતવાર આખરે 3 વર્ષ બાદ અંકલેશ્વર એઆઈની ચૂંટણી યોજાશે અંકલેશ્વર એઆઈની ચૂંટણીમાં પ્રથમ વખત સત્તા પક્ષની સહયોગ પેનલ અને સામે નવી રચાયેલી વિકાસ પેનલ વચ્ચે ચૂંટણીની જંગ જામશે રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરીમાં સત્તારૂઢ પક્ષના એક એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા ગયા છે જનરલ કેટેગરીની 8 બેઠક માટે ચૂંટણી યોજાશે સત્તારૂઢ પેનલના 8 ઉમેદવારો સામે વિકાસ પેનલની 5 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર અને ઔદ્યોગિક વસાહતનું પ્રતિનિધિત્વ કરતા એઆઈએની ચૂંટણી આખરે 3 વર્ષ બાદ યોજવામાં આવશે છેલ્લા 3 વર્ષથી સત્તારૂઢ પક્ષની પેનલ બિનહરીફ નિવ વિવાદિત રીતે છૂટાઈ આવી રહી હતી જોકે ચાલુ વર્ષે ચૂંટણીના એંઢાણ ઊભા થયા છે જેમાં ફોર્મ પરત ખેંચવા પૂર્વે બિનહરીફ ચૂંટણીની નીવડે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા છતાં સફળ ના થતાં હવે સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામશે પ્રતિ વર્ષ 10 સભ્યો માટે યોજાતી ચૂંટણીમાં ચાલુ વર્ષે રિઝર્વ કેટેગરીના 1 અને કોર્પોરેટ કેટેગરીના 1 બેઠક તેમજ 8 જનરલ કેટેગરીની બેઠક માટે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ફોર્મ ભરી પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સત્તારૂઢ પક્ષના કોર્પોરેટ કેટેગરીમાં પરાગ શાહ ડેક્કન ફાઇન કેમિકલના પ્રાઇવેટ લિમિટેડના અને રિઝર્વ કેટેગરી કે શ્રીવાસ્તવ સુપસી પિગમેન્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જોકે જનરલ કેટેગરીમાં સત્તા પક્ષ સામે પ્રથમ વખત વિકાસ પેનલ મેદાનમાં આવી છે જેમના 8ના બદલે 5 ઉમેદવાર ઊભા રહ્યા છે એટલે 8 બેઠક માટે હાલ 13 ઉમેદવારો મેદાનમાં છે જેમની વચ્ચે આગામી 24મીના રોજ ચૂંટણી જંગ જામશે અંદાજિત 1250થી વધુ વોટર્સ એઆઈએના છે જેવા પોતાના ભાવિ પ્રતિનિધિનું ભવિષ્ય નક્કી કરશે ત્યારે દરેક મતદારને 8 મત આપવાનો ફરજિયાત હક છે જે જોતા ક્રોસ વોટિંગ સાથે બંને પેનલને મત પ્રાપ્ત થશે જેને લઈ ચૂંટણી ભારે રસપ્રદ બનવાની સાથે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.